તો ગુડ મોર્નિંગ મિત્રો, તો આજે છે મારો સોલો લિવિંગનો છઠ્ઠો દિવસ અને અત્યારે થઈ રહી છે સવાર જો. અને હવે હું કરવાનો છું એક્સરસાઇઝ, જેના લીધે બોડી સ્ટેજમાં ફ્લો મોડમાં આવશે. તો હાલો એક્સરસાઇઝ કરીએ. તો મિત્રો, એક્સરસાઇઝમાં પહેલાં તમારે પુશઅપ મારવાના, તો ચાલો આપણે પુશઅપ મારીએ. પુશઅપમાં આવી રીતે હોય, જેટલા લાગે એટલા કરવાના. આપણે એવું નથી કે ભાઈ 20 જ મારવાના, નહીં, પણ પુશઅપ કરવાના સીધે સીધા. મતલબ કે હું ભલે એક પુશઅપ મારું, પણ રોજ એકને એકને પરફેક્ટ કરવાનું. જુઓ, જવાનો છું યુનિવર્સિટીમાં. તો મિત્રો, ફાઇનલી હું મારું બેગ પહેરી અને જઈ રહ્યો છું યુનિવર્સિટીમાં અભ્યાસક્રમમાં સ્ટડી કરવા. યુનો સ્ટડી, હું તમને પણ કહી દઉં કે ભાઈ સ્ટડી કરવી પણ ખૂબ જરૂરી છે. અને સાચું કહું તો આજે મારે ટેસ્ટ છે યાર, મેં વાંચ્યું પણ નથી. તો મિત્રો, આ જે લાઇબ્રેરીનું નામ છે ભોગમ્બા. તો મિત્રો, ફાઇનલી હું હવે જવાનો છું ઘરે. કોલેજેથી હું પાછો આવી ગયો અને આજે હું કોલેજે એટલા માટે ગયો હતો કે આજ મારી ટેસ્ટ હતી અને હું કોલેજે કોઈક જ મારી ટેસ્ટ દેવાઈ ગયો છું. પછી મેં મેડમને કીધું, મેડમ મારે ટેસ્ટ આપવાની છે, મોડો થયો હું. તો મેડમને મેં કીધું કે ભાઈ હું તો આવું છું અમેરિકાથી, આજે ફ્લાઇટ પકડીને આવવાનો હતો પણ ફ્લાઇટ મારી કેન્સલ રહી એટલે મારી શિફ્ટ ગાડીમાં આવ્યું, એમાં મોડું થઈ ગયું યાર. તો મિત્રો, ફાઇનલી હું કોલેજ કરીને ઘરે આવી ગયો છું બરાબર. અને તમને ખબર છે કે 6 વાગે એટલે હું આ જગ્યા ઉપર આવી જાઉં છું. મિત્રો, તમે પણ વિચારતા છો કે હું શું વિચારું છું. હું એ વિચારું છું ક્યારે ક્યાં ગયો એ સમય, હે, જ્યારે આપણે મિત્રો જોડે રમતા, છઠ્ઠા હાથમાં ભણતા, આપણે કે પ્રાથમિક નિશાળોમાં ભણતા હતા ત્યારે કદું એમ થતું હતું કે ભાઈ વહેલી વેકેશન પડે તો સારું. અને અત્યારે એવું ફીલ થાય છે કે ભાઈ પાછું વહી જાઉં મારું બચપણ. કારણ કે આ જે ટાઈમ છે અત્યારે મને શું કહેવાય, કેટલા વર્ષ થતા એ ખબર નથી, હું 2006માં જઈને પણ. અને મિત્રો, વાત એ કહું કે આજની જનરેશન ખબર નહીં કેનાથી ઇન્સ્પાયર થઈને કઈ દિશામાં જાય છે એની નથી સમજાતું મને. હે, છોકરાઓની વાત કરું તો એની કહેરા જેવી નથી, છોકરીઓની ને એની નથી કહેરા જેવી, કોઈની વાત કહેરા જેવી નથી, કોઈને કંઈ પડી જ નથી. એટલે શોર્ટમાં કહું તો ભાઈ, કોઈ પોતાના કરિયર ઉપર ધ્યાન દેવા તૈયાર નથી. અને બીજી વસ્તુ એ કહું કે 2024 હવે થોડાક જ સમય રહ્યા, 7 મહિના કઈ રીતે નીકળી ગયા કંઈ ખબર જ ના પડી યાર. ઓગસ્ટ, ઓક્ટોબર, સપ્ટેમ્બર, નવેમ્બર, ડિસેમ્બર, ખાલી 5 મહિના રહ્યા છે. 5 મંથ ઓફ હાર્ડવર્ક, કન્સિસ્ટન્સી, ડિસિપ્લિન. એટલે મિત્રો, આ 5 મહિનાની અંદર ખુદને ગમે એવા કમરામાં અથવા તો પેક કરી દો, ક્યાંય બહાર નથી નીકળવાનું આપણે. જે 5 મહિનાની પછી, 5 મહિના પછી બહાર નીકળશું ને તો આ લોકોને ખબર પડશે કે મેં તો જોરદાર. મને તો પહેલેથી જ ખબર હતી કે આ છોકરો કંઈક કરશે. જ્યારે સ્ટ્રગલ કરતા હતા, જ્યારે ખુદને આપણે તડપડાવતા હતા, ત્યારે આ જ લોકો તમારી ઉપર હસતા હતા. તો આ લોકો ઉપર મિત્રો ધ્યાન દેવાનું છોડી દો અને ખુદ ઉપર ફોકસ સ્ટાર્ટ કરો બરાબર. અને અત્યારના જમાનામાં તમને વાત કરું તો લોકો લુક, ફેસ, ડ્રેસિંગ સેન્સને જ જજ કરશે, કોઈ તમારું દિલ નહીં જોવે. તમે કેટલા પ્યોર એન્ડ હાર્ટ છો, તમે ગ્રીન ફ્લેગ છો કે રેડ
ફ્લેક ઓલું ફ્લેક નહીં, કોઈ કંઈ નહીં જોવે બરાબર. મિત્રો શોર્ટમાં કહું તો ખુદ ઉપર ધ્યાન દો, ખુદને ચેન્જ કરો, ખુદને બદલો. બાકી ફરક નથી પડતો અત્યારે તમે કેવા છો, લોકો મારી ઉપર હસે છે ભાઈ હસવા દો. બસ ખાલી મિત્રો તમે એક ફેરે સક્સેસફુલ થઈ ગયા ને તો પછી ગમે એ ખરીદી શકશો, પછી ઓલું પાછું કહેશે મને પહેલેથી ખબર હતી. તો મિત્રો ફાઇનલી મેં 2 કલાકનું એન્જોયમેન્ટ અહીંયા વિતાવ્યું છે, અહીંયા ગુજાર્યું છે, અને અત્યારે ફાઇનલી અંધકાર થઈ રહ્યો છે. યુ નો ધીરે ધીરે સુરત દાદા આથમી રહ્યા છે અને ઉપર બગલો જાય છે જુઓ. એટલે હવે આપણે ઘર તરફ પ્રયાણ કરશું. અને બીજી વાત એ કહું કે અત્યારે બધાનું એક સપનું હોય છે કે એની લાઈફમાં પણ કોઈ એક પાર્ટનર હોય બરાબર. મિત્રો સાચું કહું ને તમને તો આ પાર્ટનરવાળી વાતને તમે ત્યારે જ વિચારજો જ્યારે તમારી પાસે ઢેર સારા પૈસા હોય ને, ત્યારે જ આ વાત વિચારજો, બાકી આને ભૂલી જાઓ બરાબર. કારણ કે ભાઈ અત્યારની જનરેશન પ્રમાણે જોઈએ તો અત્યારે લોકો તમારું ફેસ લુક ડ્રેસિંગ સેન્સને જ જજ કરશે, કોઈ તમારું દિલ નહીં જોવે બરાબર. કોઈ તમે કે ભાઈ પ્યોર અને કેટલા હાર્ડ છો કોઈ નહીં જોવે, કેટલા તમે ગ્રીન ફ્લેક છો કે રેડ ફ્લેક છો કોઈ કંઈ નહીં જોવે બરાબર. એટલે મિત્રો શોર્ટમાં કહું છું ભાઈ ખુદને ચેન્જ કરો અત્યારે, ભલે તમે ગમે એવા કેમ ન હોવ બરાબર, કંઈ ફરક નથી પડતો, ઇગ્નોર કરો એ વાતને. બીજી વાત એ કહું કે 2024 જવામાં હવે બહુ ઝાઝો ટાઈમ નથી રહ્યો. કેટલા રહ્યા છે હવે અત્યારે, કયો છે ફેબ્રુઆરી ઓગસ્ટ, ઓગસ્ટ આવી ગઈ, ઓગસ્ટ તો હમણાં વહી જવાની યાર, પછી ઓગસ્ટ, પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, ખાલી 4 મહિના રહ્યા છે. એટલે મિત્રો શોર્ટમાં કહું તો 4 મંથ ઓફ હાર્ડવર્ક, કન્ટરજન્સી, ડિસિપ્લિન એન્ડ પીસ ઓફ.